ढूंढता है तो किसका सहारा। हरि ही ओम, जय जगत। आचार्य विनोबा भावे जी ने 11 सप्टेम्बर 2020 ना रोज 125 वर्ष पूर्ण थई रह्या छे त्यारे एक विशेष ऋणांजलिना भाग रूपे आपणे ए जाणवू छे के विनोबाजीनो पिंड केवी रीते घड़ायो। रखड़ू फकीर, आत्मनिष्ठ, क्रांतिकारी, सतत प्रवासी अने छता गुफा निवासी एवा विनोबा भावे 1983 ની 26 જાન્યુઆરીએ ભારત સરકાર દ્વારા જેમને મરણોત્તર ભારત રત્નનું સર્વોચ્ચ સન્માન અપાયું એ વિનાયક નરહરરાવ ભાવે એટલે વિનોબા ભાવે 1960 ની 19 મે ના રોજ ચંબલ ખીણના ખૂંખાર ડાકુઓએ જેમના ચરણોમાં હથિયાર મૂકી દઈ આત્મસમર્પણ કર્યું તે વિનોબા ભાવે મહાત્મા ગાંધીએ 1940માં વ્યક્તિગત સત્યાગ્રહમાં જેમને પ્રથમ સત્યાગ્રહી તરીકે પસંદ કર્યા હતા તે વિનોબા ભાવે આજે પણ ઠેર ઠેર ગવાતી ઓમ તત્સત શ્રી નારાયણતુ એ સર્વધર્મ પ્રાર્થના 1951માં જેમણે રચી તે વિનોબા ભાવે 1932 ની 21 ફેબ્રુઆરીથી 19 જૂન સુધી ધૂળિયા જેલમાં સત્યાગ્રહીઓ સમક્ષ ગીતાને સરળતમ ભાષામાં પેશ કરી જેમણે અદ્ભુત ગીતા પ્રવચનો આપ્યા તે વિનોબા ભાવે 13 વર્ષ સુધી અખંડ પગપાળા ફરતા રહી ભારત વ્યાપી 70,000 કિલોમીટરની પદયાત્રા કરી 42 લાખ એકર ભૂમિનું દાન મેળવનાર અદ્વિતીય ભૂદાન યાત્રી એ વિનોબા ભાવે ઋગ્વેદ, કુરાન, જપુજી, ખ્રિસ્ત ધર્મ, ધમ્મ પર્વ એમ વિવિધ ધર્મોના સાર ગ્રંથો આપનાર અનેક ભાષા સ્વયં શીખનાર અને જય જગતનો નારો આપનાર વિનોબા ભાવે 10 વર્ષની ઉંમરે બ્રહ્મચર્યનો સંકલ્પ કરી 21 વર્ષની ઉંમરે ગૃહત્યાગ કરી જીવનભર રખડુ ફકીર, આત્મનિષ્ઠ ક્રાંતિકારી, સતત અધ્યયનરત રહી જીવનના છેલ્લા 12 વર્ષો ક્ષત્ર સંન્યાસ લેનાર વિનોબા ભાવે હમે ઘુમાને વાલી ચીજ ન જ્ઞાન હૈ ન હમારા ત્યાગ હૈ ઓર ન હમારા ફકીરી બાના હૈ હમે ઘુમાને વાલી ચીજ તો હૈ રહમ હમદર્દી ઓર કરુણા આવો જીવન મંત્ર ઉચ્ચારનાર વિનોબા ભાવે 11 સપ્ટેમ્બર 1895ના પ્રગટ થયા અને 15 નવેમ્બર 1982ના રોજ વિદાય લીધી એટલે કે એમના જન્મનું આ 125મું વર્ષ પૂર્ણ થયું જે આચાર્ય અને યાજ્ઞિકના પ્રાગટ્યનું 125 શતાબ્દી ટાણે આપણે મોજૂદ હોઈએ તે પણ જીવનની ધન્યતાની પળ છે એટલે વિનોબાજીના પિંડનું ઘડતર કયા પર્યાવરણમાં થયું હશે તે જાણવું ફલપ્રદ બની રહેશે મનોવિજ્ઞાન કહે છે કે વ્યક્તિની બાલ્યાવસ્થાની પરવરિશ તારુણ્યનું પર્યાવરણ અને યૌવન સુધીનું સંસ્કાર સિંચન જ તેને ઘડે છે
અને જીવન પથ ચીંધે છે. મહારાષ્ટ્રના કોંકણ પ્રદેશનું ઇનામમાં વડદાદાને મળેલું ગામ ગાગોદા એ વિનોબાજીનું મૂળ વતન. દાદા વડદાદા સૌ વડીલોમાં ભક્તિ અને સેવાના સંસ્કાર. મહારાષ્ટ્રમાં સંતોના નામની પાછળ લાડમાં બા ઉમેરે છે. ગાંધીજીએ વિનાયકનું વિનોબા કર્યું અને સંતપણું ફૂલ્યું ફાલ્યું. એની પાછળ કુટુંબનો સેવા ભક્તિ ભાવનો ભવ્ય વારસો હતો. વિનોબાજીના દાદા શંભુરાવ રાવે ભાવેને ઈશ્વર ભજન અને પૂજાપાઠમાં બહુ શ્રદ્ધા. મૂર્તિ પૂજા માટે દાદા વિનાયકને ફૂલો ચૂંટી લાવવાનું કહે. પરોઢમાં આ કામ કરે ને પછી દાદા ચંદન ઘસવા બેસાડે. દાદા ચાંદ્રાયણ વ્રત કરે. જ્યારે ચંદ્રોદય થાય ત્યારે બધા બાળકોને જગાડી ચંદ્રમાના દર્શન કરવાના અને આરતી લેવાની. બાળકો આંખો ચોળતાં ચોળતાં પણ આ વિધિ કરે. વિનોબાજીએ પછીથી કહેલું, મારામાં જે થોડી પવિત્રતા છે તે દાદાજીના કારણે જ. મારા દાદાનો આ ઉત્તમ વારસો મને મળ્યો. અડધી રાતે ઊંઘમાંથી જગાડી મારામાં જે સંસ્કાર રેડ્યા તે મારા માટે અણમોલ છે. વિનાયકમાંથી વિનોબાજી સર્જાયા આવા પરિબળોને લીધે જ તો. હા, હજુ પિંડને બરાબર ઘડવાના છે માતા રખુબાઈ. વિનોબાજીના દાદા શંભુરાવ ધર્મપારાયણ વિશાળ દિલના, પોતાના મંદિરમાં હરિજનોને દર્શને આવવાની છૂટ. પૂર બહાર આભડછેટના માહોલમાં ભંગીઓને ને ચમારોને મંદિરના વાર્ષિક ઉત્સવમાં ભોજન માટે નોતરે ને એમને જાતે પીરસે. એકવાર એક મુસલમાન ગવૈયો ગામમાં આવ્યો. તેમના ભજન કીર્તન શંભુરાવને ગમી ગયા તો એને મંદિરમાં રાખી લીધા. ગામમાં વાત ફેલાણી ને ખળભળાટ મચ્યો. અરે, તમે તો આ રોજનું કરી દીધું, ભગવાનના મંદિરમાં વળિયા. ઉદાર દિલના શંભુરાવે કહી દીધું, ભગવાનની નજરમાં કોઈ નથી હિન્દુ કે કોઈ નથી મુસલમાન, બધાય ભગવાનના બાળકો છે. શંભુરાવનો પ્રભાવ એવો કે સૌએ વિરોધને મ્યાન કરી લીધો. સમય પાલનના આગ્રહી ને સંયમી પિતા નરહર ભાવે ભોજનમાં ને વિવિધ કાર્યોમાં વૈજ્ઞાનિક ઢબે અખતરા કરે. 1934-35નો એક પ્રસંગ વિનોબાજી યાદ કરતા અને પિતાજીએ મોટા મોટા અક્ષરે લખેલા 10-12 પાનાના પત્રની વાત કરતા પિતાજીએ લખ્યું હતું, આ પત્રની બધી ક્રિયા મારે હાથે થઈ છે. કાગળ મેં જાતે બનાવ્યો છે. શાહી ને કલમ પણ મેં બનાવેલા છે. હા, કાગળમાં થોડીક ભૂરાશ રહી ગઈ છે, તે નીકળી તો શકત, પણ એ માટે વપરાતું દ્રવ્ય પરદેશથી મંગાવવું પડે. એટલે મને થયું કે ભલે એ ભૂરાશ રહી જતી, ભૂરાશ કંઈ ખરાબ તો નથી જ. આ નરહર ભાવેની સ્વદેશી વૃત્તિ અને સ્વાવલંબનની દૃષ્ટિ વિનયામાં ઉતરી. વિનોબાને મીઠડી ગોરા ગોરા વાનધારી ને ભક્તિ નિતરતી આંખોવાળી માતા રુક્ષ્મણીબાઈ વિન્યા કહીને પોકારતા. આ રખુમાઈ એ વિનોબાજીનો પિંડ ઘડ્યો. વિનાયક એટલે કે વિનોબા એટલે કે વિન્યાને નાના 3 ભાઈ અને 1 બહેન, બાલકૃષ્ણ, શિવાજી, દત્તુ ને શાંતા. ગામના બાળકો સાથે આસપાસના ડુંગરાઓમાં રખડ્યા કરવાનું ને કુદરતના ખોળે માલ્યા કરવાનું. એમના ઘરમાં ફણસનું એક ઝાડ. ફણસ તો મસમોટું ફળ, ઘણી બધી પેશી એમાં હોય, બાળકોને બહુ ભાવે. ઝાડ ઉપર પાકતું હોય ને
ત્યાં બાળકોના મોંમાં પાણી લાવે, ફળ ક્યારે ઉતરે તેની રાહ જોઈને બાળકો દિવસો ગણે, ઝાડ ઉપરથી જેવું ફળ ઉતરે કે તરત બાળકો માને વીંટળાઈ વળે. પણ આ તો રખું માય, એટલે કહે, થોભો જરા થોભો, આ ફણસ તો આ ઋતુનું પહેલું ફળ, એને આપણે એકલા એકલા ન ખવાય, એને તો બધામાં વહેંચીને પછી વધે તે આપણે ખવાય. પોતાના બાળકોના મોંમાં પેશી જાય તે પહેલાં અડોશ પડોશમાં બબ્બે પેશીઓ વહેંચવા બાળકોને રખુમાઈ મોકલી આપતી. રખુમાઈ સીધી સાદી ભાષામાં સમજાવે, જુઓ બેટા, બીજાને ખવડાવવામાં કેવો આનંદ આવે છે એ અનુભવ લેવા જેવો છે. વિન્યા, દે તે દેવ અને રાખે તે રાક્ષસ. બેટા, તમને રાક્ષસ થવું તો ન ગમે ને? વિનોબાજી કહેતા, બીજાને આપવાનો આનંદ ને ખવડાવીને ખાવાનો સંસ્કાર મને મા પાસેથી મળ્યો. આ મારું ભૂદાનનું મૂળ પણ આમાં જ છે. રોજ જમતા પહેલાં રખુમાઈ પૂછતી, વિન્યા, તુલસીને પાણી પાયું? ગાયને રોટલી આપી? રખુમાઈએ આચરીને વિનોબાજીને આચાર્ય બનાવ્યા. 10 વર્ષની ઉંમર સુધી ગાગોદામાં કુટુંબ રહે ને નરહર ભાવે વડોદરામાં નોકરી કરે. દિવાળીમાં પિતાજી ઘરે આવે ત્યારે બાળકો મીઠાઈની રાહ જોતા હોય. એકવાર પિતાએ આણેનું પેકેટ લઈ વિન્યો દોડતો દોડતો રખુમાઈ પાસે પહોંચ્યો. માએ ખોલીને જોયું તો એમાં મીઠાઈને બદલે 2 પુસ્તક, રામાયણ અને ભાગવત. માં કહે, બેટા, તારા બાપુ તો મજાની મીઠાઈ લાવ્યા છે, આનાથી રૂડી બીજી કઈ મીઠાઈ હોઈ શકે? છેક ત્યારથી વિનોબાજીને સદવાંચનનો ચસ્કો લાગ્યો, તે જીવનભર રહ્યો. માં રોજ રાતે દહીં જમાવે ત્યારે પરમેશ્વરનું નામ લે. એક દિવસ વિન્યાએ પૂછ્યું, હે માં, આ દહીં જમાવવામાં વચ્ચે ભગવાનને ઘુસાડવાની શી જરૂર? માં બોલી, વિન્યા, આપણે આપણા તરફથી પૂરેપૂરી તૈયારી ભલે કરી હોય, પણ તેમ છતાંય દહીં તો ત્યારે જ જામશે જ્યારે ભગવાનની કૃપા હશે, એટલે હું ભગવાનનું નામ લઈને દહીં જમાવું છું. વિન્યા, મનુષ્ય યત્ન ને ઈશ્વર કૃપા. પોતાના ગીતા પ્રવચનોમાં બધું જ ઈશ્વરાર્પણ કરવાનો ગીતા બોધ વિનોબાજી સહજતાથી સ્પષ્ટ કરે છે, તેનું કારણ હવે આપણને સમજાશે. આપણા કૃતયોગી વિનોબાજી 125 વર્ષના થયા. વેદના સંદેશ ચરે વેતીને ચરિતાર્થ કરનાર વિનાયક ભાવેના ઘડતરમાં માતા પિતાનો અને પછી મહાત્મા ગાંધીજીનો ભારોભાર સ્પર્શ. વિનોબાજીના પિંડને ઘાટ આપનાર આ ત્રિદલની વંદના કરીએ ને વિનોબાજીના યુગ કાર્યને સ્મરણીય બનાવી ધન્ય થઈએ. વિનોબાજી માટે તો એ સૂત્ર બન્યું, માતા વત્તા પિતા બરાબર આત્મજ્ઞાન વત્તા વિજ્ઞાન. રખુમાઈ વિન્યાને સમજાવે, સાચું સુખ સંયમમાં છે. આપણે તો કેવળ પેટભર અન્ન અને તનભર કપડાં જોઈએ. તમારે આખા જીવનમાં કેટલું ખાવાનું છે તે તમારા નામ ઉપર લખેલું છે. થોડું થોડું ખાશે તે જાજેરું જીવશે, જે વધારે ખાશે તેનું જીવન જલ્દી પૂરું થઈ જશે. વિનોબા કહેતા, કેટલું વિચક્ષણ તત્વજ્ઞાન, જાણે માં ઉપનિષદનું વાક્ય જ શીખવાડતી હોય. વૈજ્ઞાનિક પિતા સમજાવતા, અરે, મોઢામાં કોળીઓ મૂકો છો તો તે મીઠો લાગે છે ને, પછી તેને પેટમાં ધકેલી દેવાની ઉતાવળ શું કામ કરો છો? પેટમાં કંઈ થોડું વધુ મીઠું લાગવાનું છે. સ્વાદનું સ્થાન તો જીભ છે, મોઢું છે, તો થોડી વાર મોઢામાં રહેવા દો,
તેનો બરાબર સ્વાદ લો અને પછી પેટમાં ધકેલો. વૈજ્ઞાનિક આહાર શાસ્ત્ર આગળ જતાં યોગી બનાવવા સમર્થ નીવડ્યું. પડોશમાં કે કુટુંબમાં કોઈ સ્ત્રી બીમાર પડે તો રખુમાઈ સેવા કરવા દોડે, એને ત્યાં રોજ રસોઈ બનાવવા જાય. પહેલાં પોતાના ઘરે રાંધી લે ને પછી બીજાને ત્યાં ઉપડે. નાનકડા વિન્યાના મનમાં સવાલ થયો અને પૂછી બેઠો, માં તું તો ભારે સ્વાર્થી, પોતાના ઘરની રસોઈ પહેલાં બનાવે છે ને પછી પડોશીની બનાવે છે, આવું કેમ કરે છે માં? રખુમાઈ કહે, વિન્યા તું ભારે મૂરખ છો, એમની રસોઈ પહેલાં બનાવું તો એમને ઠંડુ ઠંડુ ખાવું પડે ને, આ તો પહેલાં આપણી રસોઈ બનાવી ને પછી એમની બનાવું તો એમને ગરમ ગરમ ખાવા મળે, આમાં સ્વાર્થ નથી બેટા, પરમાર્થ છે હો. ગાગોદામાં એક અંધ કાકા વર્ષોથી કુટુંબમાં સાથે રહેતા. એ સાધુ સ્વભાવના ને રખુમાઈ એની ભાવપૂર્વક સેવા કરે. પિતાજીની નોકરી વડોદરા થવાથી બાળકો સાથે માં વડોદરા આવીને રહી, પરંતુ પેલા કાકા તો ગાગોદામાં જ ઘરે રહ્યા. એક દિવસે પત્ર આવ્યો કે ગાગોદામાં ઘરે રહેતા અંધ કાકા ગુજરી ગયા. માં ખિન્ન થઈ, પણ એને નાહવાનું કે સૂતક બૂતક કર્યું નહીં એટલે વિનાયકને નવાઈ લાગી. રખુમાઈને વિન્યાને સમજ પડે એટલા માટે શું કરવું? રખુમાએ કહ્યું, બેટા એ આપણા કુટુંબી ન હતા, એને આપણે કાકા કહેતા હતા, એ તો ખૂબ મુસીબતમાં આવી પડ્યા અને એમનું કોઈ હતું નહીં, એથી મેં કહ્યું કે અમારે સાથે આવીને રહો, ત્યારથી આપણી સાથે રહેતા હતા. કાકા સાથે લોહીની સગાઈ નહોતી, તે કાકાની વિદાય સુધી બાળકોને ખબર ન હતી. રખુમાં વારંવાર કહેતા, કોણ આપણું ને કોણ પરાયું. 10 વર્ષની ઉંમરે બ્રહ્મચર્યનો સંકલ્પ કરી 21મા વર્ષે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા કહીને ઘર છોડનાર વિનોબાજીને કાશી વિદ્યાલયના ઉદ્ઘાટનમાં ગાંધીજીએ આપેલું ભાષણ સ્પર્શી ગયું ને વિનોબાજી ગાંધી શરણે થયા. બાપુને ખબર પડી કે ઘર છોડ્યા પછી એક પત્રથી વધુ ખબર અંતર ઘેર પહોંચ્યા નથી, એટલે ગાંધીજીએ વિનોબાના પિતાને પત્ર લખ્યો, તમારો વિનોબા મારી પાસે છે, આટલી નાનકડી ઉંમરમાં તમારા પુત્રે જે તેજસ્વીતા અને વૈરાગ્ય પ્રાપ્ત કરી લીધા છે તે પ્રાપ્ત કરવામાં મને વર્ષો લાગી ગયા હતા. જીવનની પ્રેરણા મૂર્તિ રખુમાઈની તબિયત બગડવા લાગી છે એવા સમાચાર બાપુને મળ્યા કે તરત વિનોબાને આજ્ઞા કરી કે ઘરે જઈ ને માની સેવા કરો. વિનોબાજીએ ઘરે આવી માના ચરણોમાં માથું નમાવ્યું. ઘણા વર્ષે પાછા આવેલા વિન્યાને જોઈને માં બોલ્યા, તારું કામ છોડીને શા માટે આવ્યો બેટા? ઘેરથી માને છેલ્લી વિદાય આપીને નીકળતી વખતે માને પ્રિય ધાતુની ભગવત મૂર્તિ અન્નપૂર્ણ અને માની એક સાડી સાથે લઈને વિનોબાજી પાછા ફર્યા. વિનોબાજી તો મૂર્તિ પૂજામાં માનતા ન હતા, એટલે એક દિવસ સાબરમતી નદીમાં મૂર્તિ પધરાવવા જતા હતા ત્યાં પ્રભુદાસ ગાંધી જોઈ ગયા. તેમની હઠને વશ થઈ એક શરતે એ મૂર્તિ પ્રભુદાસ ગાંધીને આપી કે આ મૂર્તિની સામે 100 સૂર્ય નમસ્કાર રોજ કરવાના, અને પેલી સાડી વર્ષો સુધી પોતાના ઓશિકે વિનોબાજીએ રાખી. પણ સ્વદેશી આંદોલન થયું ત્યારે વિનોબાજી પરદેશી સૂતરની સાડી પાસે કેમ રાખે છે એવો પ્રશ્ન થયો કે તરત જ
એ સાડીનું માય સ્મરણ સાબરમતીમાં વહાવી દીધું. આવા કૃતયોગી વિનોબાજીને 125 વર્ષ પૂર્ણ થઈ રહ્યા છે ત્યારે આ ભાવ સ્મરણ અર્પણ કરીએ અને બહુ જ બુલંદીથી કહીએ, જય જગત, જય જગત, જય જગત. ढूंढता है तो किसका सहारा, ढूंढता है तो किसका सहारा.